જેતપુરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધતી જતી રહે છે અને સમયે સમયે પ્રદૂષણના પાપીઓનું પાપ અવારનવાર પોકારતું રહે છે। ગતરોજ જેતપુરના લુણાગ્રા ગામની ભાદર નદીમાં પ્રદૂષણની હદ વટાવી ચૂકી ગઈ છે। મોટું પ્રદૂષણ જોવા મળ્યું હતું, આમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી। જેતપુરના સાડી ઉદ્યોગની જેમ જેતપુરના કારખાના દ્વારા થતું પ્રદૂષણ પણ એટલું જ વધારે છે। જેતપુરના પ્રદૂષણના પાપીઓ દ્વારા રોજ રોજ પ્રદૂષણ વકે છે અને આમ છતાં સરકારી તંત્ર કોઈ પણ જાતના પગલાં લેતા નથી। જેતપુરના લુણાગરા ગામ પાસેની ભાદર નદીમાં એક પ્રદૂષણનો નજારો જોવા મળ્યો, જેમાં નદીના પાણી ઉપર એક બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવું જોવા મળતું હતું। પરંતુ આ નજારો તો જેતપુરના પ્રદૂષણના પાપીઓને પાપલીલા હતી। અહીં ભાદર નદીમાં જોવા મળતું પાણીમાં સાડીના કારખાના દ્વારા છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણીને હિસાબે પણ પ્રદૂષિત થઈ ગયું હતું, જેના હિસાબે પ્રદૂષિત પાણીમાં કેમિકલના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। આ પાણીમાં સિલિક એસિડ જેવા ખૂબ જ ખરાબ કેમિકલ ભરેલા હોય છે, જે પ્રદૂષિત પાણી ખેડૂતોની જમીનમાં જતા જમીનો બંજર બની રહી છે। સાથે સાથે આ પાણી જો ખેડૂતોના દૂધના ગાય ભેંસ જેવા પશુ પીએ તો તેના મૃત્યુ સુધીની શક્યતા છે, સાથે દૂધ આપતા બંધ થઈ જાય છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ પરેશાન છે અને પ્રદૂષણથી મુક્તિ ઈચ્છે છે। જેતપુરમાંથી નીકળતી ભાદર નદી ઐતિહાસિક છે અને હાલ ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે। આ બાબતે ખેડૂતો, લોકસેવકો અને અન્ય લોકો દ્વારા અવારનવાર અસંખ્ય વખત રજૂઆત અને આંદોલન થઈ ચૂક્યા છે। વર્ષોથી ભાદર નદીમાં બેફામ પ્રદૂષણ થઈ રહેલ છે, ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન આ નદી ક્યારે પ્રદૂષણથી મુક્ત થશે તેવો પ્રશ્ન દરેકને થાય છે। જેતપુરનું પ્રદૂષણ બાજુમાં આવેલ ધોરાજી શહેરને પણ પરેશાન કરી રહ્યું છે અને અહીંના નદીકાંઠાના ગામો અને જમીનના પાણીના તળાવ પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે, ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ બાબતે આંદોલન કરી ચૂક્યા છે અને આ પ્રદૂષણ સરકારની મીઠી નજર હેઠળ જ ચાલતું હોય તેવા આક્ષેપ કર્યો હતો અને જો પ્રદૂષણ કાબૂમાં ન આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવા માટે ચીમકી આપી છે। વિકાસની સાથે સાથે લોકોની સુરક્ષા પણ જરૂરી છે, ત્યારે આ જેતપુરની આવનાર પેઢી માટે અહીંનું પ્રદૂષણ બંધ થાય તે જરૂરી છે, નહીં તો અહીંના ખેડૂતોની જમીન બિનઉપજાઉ બનશે અને ખેડૂતો અને આવનાર પેઢી બરબાદ થશે। સુરેશ બાલ્યા, જેડેશ ટીવી, જેતપુર। ઉદ્યોગકારો છે, આ 5-25 ઉદ્યોગકારોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક આંદોલનો કરવા છતાંય હજારો ખેડૂતોની હજારો હેક્ટર જમીન બંજર થતી હોવા છતાં પણ સરકારી તંત્ર અને સરકારમાં બેઠેલા લોકો આ લોકોને બચાવી રહ્યા છે, આવો બહુ સ્પષ્ટપણે હું આક્ષેપ કરું છું। આ ઉદ્યોગકારો જે કેમિકલયુક્ત પાણી નીકળે છે એનું પ્રોસેસ કરવાને બદલે સીધું ભાદર નદીની અંદર છોડી દે છે અને ભાદર નદી આખી પ્રદૂષિત થઈ છે। ગયા વર્ષે આખા દેશની અંદર જે 10 પ્રદૂષિત નદીઓના નામ જાહેર થયા હતા એમાં ભાદર નદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 2018ના બજેટમાં અમારા આંદોલન પછી 600 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે, છતાં પણ આ ઉદ્યોગકારોને આ યોજનાઓ બનાવવી નથી અને પ્રદૂષિત પાણી વિના ખર્ચે નદીની અંદર છોડવું છે, ત્યારે અધિકારીઓ અને રાજકીય માણસો આ ઉદ્યોગકારોની શહેરમાં આવી એની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। આંદોલનો કરી ત્યારે ક્લોઝર નોટિસો આપવામાં આવે છે અને ક્લોઝર નોટિસ આપ્યા પછી પણ આવા ઉદ્યોગકારોનો કારખાના ધમધમે છે, આ મીડિયાએ પણ બતાવ્યું છે અને બધા પ્રિન્ટ મીડિયાએ પણ લખ્યું છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। લલિતભાઈ, પ્રદૂષણ અગાઉ પણ આપ આંદોલન કરી ચૂક્યા છે, હાલ પણ ધોરાજી માટે પીવાના પાણીની અને પિયતના પાણીની જે છે પ્રદૂષણની સમસ્યા સામે આવનાર છે, તો શું કહેશો આ બાબતે? આપની આગામી રણનીતિ શું હશે પ્રદૂષણ બાબતે? આપ કોઈ આંદોલન કરે 100% અત્યારે લોકડાઉનની સ્થિતિની અંદર સરકારી તંત્રને ઢંઢોળવા માટેનો હું પ્રયત્ન કરવાનો છું। ગાંધીનગર સુધી આના પ્રદૂષિત પાણીના અને નદી જે પ્રદૂષિત થઈ છે એના એવિડન્સો સાથે સરકારમાં બેઠેલા મુખ્ય અધિકારીઓને અને રાજકીય માણસોને પણ હું રજૂઆત કરવાનો છું।
જો આ પ્રદૂષણ ફેલાવનાર યુનિટો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે, એમને ક્લોઝર નોટિસ આપવામાં નહીં આવે, તો ના છૂટકે બે વર્ષ પહેલા કરેલા આંદોલન કરતા પણ ઉગ્ર આંદોલન મારા વિસ્તારના ખેડૂતોની બંજર થતી જમીનને બચાવવા માટે હું કરવાનો છું અને એના માટે તંત્ર સામે જે કઈ લડાઈઓ કરવાની થતી હશે એ લડાઈઓ કરવાની મારી અને અમારી પાર્ટીના સૌ કાર્યકર્તાઓની. આ ભદ્રાવતી માતાને આજે છેલ્લા ઘણા બધા વર્ષોથી જેતપુરનો સાડી ઉદ્યોગ બરબાદ કરી રહ્યો છે, જેનું તમારી આપણી પાસે તાજું ઉદાહરણ છે કે આ ભાદર નદીની અંદર અત્યારે પણ એ એક એસિડો, ખતરનાક એસિડો આની અંદર નાખીને અત્યારે આ ફીણાઓના ઢગલા આપણે જોઈ શકીએ છીએ. આ ભદ્રાવતી માતા એટલે ખેડૂતોની જીવાદોરી, પશુપાલકોની જીવાદોરી છે કે જેનાથી ખેડૂતો આજે પોતાનું જીવન નિર્વાહ કરી શકતા, પશુપાલન જીવન નિર્વાહ કરી શકતું હોય. પરંતુ આ કોની મીઠી નજર નીચે, કોની રાહબરી નીચે, જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓની રાહબરી નીચે જ હાલતું હોય એવું આ દેખાય છે. બે રોકટોક અત્યારે ભાદર નદીને બરબાદ કરી રહ્યા છે, પ્રદૂષણના પાણી નાખીને બરબાદ કરી રહ્યા છે, તો એના પર સકંજો ક્યારે કસાશે એ અમારે ઘાઘર જોડે રાહ જોઈ રહ્યા છીએ. તો આ ભાદર નદી જે ભદ્રાવતી માતા છે, એ ભદ્રાવતી માતા થઈ પોરબંદર દરિયા કિનારા સુધી જાય છે, જેના બે કાંઠા બરબાદ થાય છે. ભાદર બેની ડેમની અંદર પણ પાણી જાય છે જે પીવાલામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાંથી લોકોના સ્વાસ્થ્ય પણ બરબાદ થાય છે. તો ક્યારે આ યક્ષ પ્રશ્ન છે કે ક્યારે ભદ્રાવતી માતા